एकलव्य विद्या संकुल। गुड मॉर्निंग बाळको, अगाउनो पाठ एक आपणे बुकमां अने साध्या बुद्धिमां भणी गया, पाठ बे पण आपणे बुकमां भणी गया, तो आजे आपणे पाठ बे साध्या बुद्धिमां अभ्यास करीए। बढ़ते कदम એટલે કે આગળ બળતા પગલા। તો પ્રશ્ન એક છે, ગુજરાતી સે ભિન્ન હિન્દી વર્ણ કે દો બાર લિખીએ, એટલે કે જે જુદા પડતા હોય તે શબ્દ ગુજરાતી અને હિન્દી સાથે લખો, તો બધાએ તે લખી દેવા। પ્રશ્ન બે, યહે એટલે કે આ છે, વહે એટલે કે પેલું છે અથવા તો તે છે। અહીં ય અને વનો મતલબ સમજાયો છે, તેનો વાક્ય આપણે જોવાના છે। તો પહેલું શું છે, ય પતંગ હે, તો આ પતંગ છે એટલે કે આ નજીક વસ્તુ છે એટલે કે આ પતંગ છે। આ સાનું ચિત્ર દેખાય છે, જો અહીંયા દૂર ઓગળીથી બતાવ્યું છે, તો વ પતંગ હે એટલે કે તે પતંગ છે, આ નજીક છે અને આ દૂર પતંગ છે, તો તે પતંગ છે, એ પ્રમાણે વાક્યો બનશે। હવે બીજા વાક્યો પણ એ પ્રમાણે જોઈએ, ય પુસ્તક હે, તો આ પુસ્તક છે, વ પુસ્તક હે, તો તે પુસ્તક છે, એનો એટલે કે દૂર છે। ય ગોળા હે, તો વે ગોળા, વ ગોળા હે, તો તે ગોળા છે, એ પ્રમાણે અહીં યહ આમ હે, તો આ કેરી છે, વહ આમ હે, તો તે કેરી છે, યહ મોટર હે, શું છે ભાઈ, મોટર એટલે કે આ મોટર છે, તો વહ મોટર હે, તો તે મોટર છે, આ શું છે, દૂર છે અને આ નજીક છે, નજીક માટે શબ્દ યહ વપરાય અને દૂર માટે વહ। યહ બંદર હે, તો આ બંદર છે, વહ બંદર હે, તો તે બંદર છે, યહ ડાકિયા હે, તો આ ડાકિયા એટલે કે ટપાલી છે, વહ ડાકિયા હે, તો તે ટપાલી છે। હવે તેનો સ્વાધ્યાય જોઈએ, જે આપણે વાક્ય જોયા તેના બીજા કેટલાક વાક્યોનો અભ્યાસ તમારે સ્વાધ્યાયમાં તમારી જાતે બનાવીને લખવાના છે। તો એ ખાલી આમ શું આવશે, યહ પેન્સિલ હે, એટલે કે આ પેન્સિલ છે, વહ ગાય હે, તો તે ગાય છે, યહા મેજ હે, એટલે કે આ ટેબલ છે, વહ એનક હે, તો તે ચશ્મા છે, યહ ડિબ્બા હે, વે લડકી હે, યહ ફૂલ હે, વે સાયકલ હે, યહ ખિડકી હે, વ કૌવા હે, યહ કુત્તા હે, વે પેડ હે। યહ કુર્સી હે, તો વ લડકા હે, એવી રીતે બીજા વાક્યો આપેલા છે। ખાલી જગ્યા મેં યહ વહ લખીએ, તો યહ પેડ હે, વહ બકરી હે, યહ ગિલાસ હે, વહ બાદલ હે, વહ નલ હે, યહ નદી હે, યહ પત્ર હે, વહ પતંગ હે, વહ હાથી હે, યહ પૌદા હે। તો હવે ય અને વમાં ખબર પડી છે બધા બાળકોને, તો હવે આગળ આપણે યહ એટલે કે એક વચન, એ એટલે કે બહુવચનનો અભ્યાસ કરીએ। તો નજીક કી વસ્તુ યા પ્રાણી કે લીએ યહ, ઓર એક સે અધિક વસ્તુઓ યા પ્રાણીઓ કે લીએ એક આ પ્રયોગ કિયા જાતા હે, પઢીએ ઓર સમજીએ। તો યહ હાથી હે, તો આ હાથી છે, અહીંયા એક હાથી આપેલો છે એટલે આપણે તેને
यह हाथी है એટલે કે આ હાથી છે જ્યારે અહીંયા કેટલા હાથી આપેલા છે એક કરતા વધારે હાથી આપેલા છે તો આપણે તેને એ શબ્દ વાપરશું એ હાથી હે તો આ હાથીઓ છે એકવચનમાં શું વપરાશે યહ અને બહુવચનમાં એ એવી રીતે આપણે બીજા વાક્યો પણ જોઈએ યહ લડકા હે એ લડકે હે તો આ છોકરાઓ છે અને આ આ છોકરો છે જ્યારે આ છોકરાઓ છે આ એક છોકરી છે જ્યારે આ છોકરીઓ છે તો યહ લડકી હે તો આ છોકરી છે એ લડકિયા હે તો આ છોકરીઓ છે યહ માલા હે એ માલાએ હે તો આ માળા છે અને આ માળાઓ છે યહ પુસ્તક હે એ પુસ્તકે હે તો યહ એટલે કે આ પુસ્તક છે તે પુસ્તકો છે એટલે કે આ શું છે આ પુસ્તકો છે યહ કબૂતર હે તો આ કબૂતર છે એ કબૂતર હે તો આ કબૂતરો છે ચલો તો જેનો અભ્યાસ કર્યો આપણે જે વાક્યનો તેનો આપણે સ્વાધ્યાય જોઈએ ચિત્ર દેખકર ખાલી જગ્યા મેં યહ એ શબ્દ લિખીએ તો યહ તોતા હે એ તોતે હે યહ કુત્તા હે એ કુત્તે હે યહ છાતે હે એ છાતે એ છાતા હે એ છાતે હે યહ છાતા હે અહીંયા શું થશે આ કેળું છે આ કેળાઓ છે અહીંયા વધુ છે તો આ બૈલ એટલે કે શું બનશે આ બળદો છે આ બળદ છે આ પેડ હે એટલે કે આ પેડ છે આ પેડો છે આ ખીડકી છે આ ખીડકીઓ છે તો હવે પ્રશ્ન બે માં શું કરવાનું છે ખાલી જગ્યા ય અથવા તો એ લખીએ તો ય જે આપેલા છે વાક્ય તેમાં આ ખાલી જગ્યામાં ય અને એ લખવાનું છે તો પહેલામાં શું આવશે ય અને ય દરવાજા હે એ દરવાજે હે યહ ફૂલ હે એ ફૂલ હે યહ સડક હે એ સડકે હે यह गाय है ए गाय है यह मेज है ए मेजे है यह पेंसिल है ये पेंसिले है तो ये प्रमाण यह ने उचित शब्द प्रयोग करवानो छे अब प्रश्न तेन में शू करवानो छे उचित शब्द चुन कर खाली जगह में लिखे कि आ बने मे जे शब्द आए थे खाली जगह में लखो यह लड़का है वे ए मोटरे है यह मकान है ए लड़किया है ए साइकले है ए छाते है हवे प्रश्न चार में कोष्टक से उचित शब्द चुन कर खाली जगह में लिखिए तो कि अहिया जे शब्दों आपेला छे ते बन्ने मांथी योग्य शब्द होय ते खाली जगह में मूको तो एक यह चूहा है ए लड़के है ए गमले है यह कापी है ए चिटिया है वह नाव है यानी कि यह नाव है सात ए बछड़े है यह तितली है તો એ પ્રમાણે હવે આગળનો શબ્દો શીખીએ વ હે એટલે કે એક વચન થાય તેનું ગુજરાતી શું થાય તે છે વે હે એટલે કે બહુવચન થાય એટલે તેનું ગુજરાતી શું થાય તે છે એટલે કે આ એક વચન છે અને આ બહુવચન છે જ્યારે એક વચન માટે કયો શબ્દ વપરાય વહ અને બહુવચન માટે વે તો કેટલાક આપણે વાક્યો પઢીએ વો સમજીએ
તો પહેલું શું છે? વ ચૂહા, હે તે ચૂહા છે. વે વે ચૂહે હે, તો પેલા ચૂહા એટલે કે પેલા ઉંદરો છે, આ ઉંદર છે, પેલા ઉંદરો છે. વહ તાલા હે, વે તાલે હે, તો શું બનશે એક વચનું? તે તાળા, તે તાળું છે, તે તાળાઓ છે. એ જે વ માલી હે, વે માલી હે. વહ સૈનિક હે, એટલે કે આ સૈનિક છે, એટલે કે વે સૈનિક હે, તો પેલા સૈનિક છે. વહ બાદલ હે, એટલે કે તે બાદલ છે. વે બાદલ હે, તો પેલા બાદલો છે. શું બતાવ્યું છે? બહુવચન, એટલે કે દૂર અને બહુવચન છે. જ્યારે આ એકવચન અને દૂર છે, પણ એકવચન આપેલું છે. વહ તિતલી છે, એટલે કે તે તિતલી છે. વે તિતલિયા છે, એટલે કે તે તિતલિયા, એટલે કે તે પતંગિયા છે. વહ ખુરશી હે, ત્ય ખુરશી છે. વે ખુરશિયા છે, એટલે કે પેલી ખુરશીઓ છે. એ પ્રમાણે યહ બકરી હે, વે બકરિયા હે. વહ માલા હે, તો વે માલા એ હે. તો એ પ્રમાણે સમજીએ ઓર લખીએ. તો અહીંયા શું કરવાનું છે? સમજીને એ પ્રમાણે તમારે જાતે વાય વહ આવે કે વે આવે તે પ્રમાણે તમારે જાતે સ્વાધ્યાય લખવાનો રહેશે. વ ઘોડા હે, વે ઘોડે હે. એ પ્રમાણે વ કૂતા હે, વે કૂતે હે. અહીંયા શું આવશે? ખિલોના હે, વે ખિલોના હે. વ બાજા હે, એ બાજે હે. ય બછડા હે, એ બછડે હે. વહ કિસાન હે, વે કિસાન હે. તો એ પ્રમાણે તમારે અહીંયા વ અને વે લખવું મેળીને, એટલે કે જે યોગ્ય શબ્દ આવે તે બનાવીને લખવાનો રહેશે. દરેક બાળકે આટલું સ્વાધ્યાય પોથીમાં તમારે જાતે અભ્યાસ કરો. હવે પ્રશ્ન બે, આપણે તેમાં પ્રશ્ન બે છે તે આપણે જોઈએ. પ્રશ્ન બે માં ઉચિત શબ્દ ચૂક કર ખાલી જગ્યા મેં લખીએ, એટલે કે એક ખાલી જગ્યા રંગીન પેન્સિલ હે, તો વ રંગીન પેન્સિલ હે. બે ખાલી જગ્યા મેરી કિતાબે હે, તો વે મેરી કિતાબે હે. ખાલી જગ્યા લડકે કહા જા રહે હે, તો ખાલી જગ્યા એટલે કે વે લડકે કહા જા રહે હે. ખાલી વ ગુલાબ કા સુંદર ફૂલ હે, શું શબ્દ આવશે? વ. પાંચ ખાલી જગ્યા દોનો વચ્ચે ખિલાડી હે, વે દોનો વચ્ચે ખિલાડી હે. તો આ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવી. હવે નીચેની પ્રશ્ન ત્રણમાં પણ એ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. તો વહ પ્યાલા હે, વે માલા એ સુંદર હે. વહ ઇમારત છોટી હે, વે ચાર કેલે હે. વે ખિડકીયા બંધ હે. તો આ પ્રમાણે આ શબ્દો આ રીતે મૂકવા. હવે આગળનો પ્રશ્ન, યહ ઈસ વહ ઉસ, એટલે કે આ છે. યહ તનિષ છે, ઉસકે પાસ કિતાબ છે. આ તનિષ છે, તેની પાસે કિતાબ, એટલે કે તેની પાસે પુસ્તક કિતાબ છે. એ પ્રમાણે બીજી કોષ્ટકમાં શું આપેલું છે? તિતલિયા, તો તે તિતલિયા હે. ઉનકે પંખ રંગબેરંગી હે, એટલે કે તે પતંગિયા છે, તેના પાંખો રંગબેરંગી છે. વહ કૌવા હે, ઉસકા રંગ કાલા હે. તે કૌવા એટલે કે તે કાગડો છે, તેનો રંગ કાળો છે.
એ પ્રમાણે આશાનું ચિત્ર છે. તો પેડ એટલે કે વે દો પેડ હે, વે દો પેડ હે. અહીંયા શું બતાવવામાં આવ્યું છે? બે ઝાડના ચિત્ર છે. ઊંધ પર બગુલે બેઠે હે, ઊંધ પર બગુલે બેઠે હે. તો હવે એ પ્રમાણે આપણે તેનું સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ. તો પ્રશ્ન એટલે કે એક ખાલી જગ્યા છે યહ ગાય હે, ખાલી જગ્યા પૂંછ લંબી હે, તો ઉસકી પૂંછ લંબી હે. એક કુત્તે હે, ખાલી જગ્યા મોં મે રોટિયા હે, ઉનકે મોં મે રોટિયા હે. વહ ઘોડા હે, ખાલી જગ્યા રંગ સફેદ હે, તો વહ ઘોડા છે એટલે કે તે ઘોડા છે, ઉસકા રંગ સફેદ છે. વે ફૂલ હે, ઉનકા રંગ સુંદર હે. ઉચિત શબ્દ આપણે અહીંયા મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો આ પ્રમાણે ઉસકા રંગ સુંદર હે. તો આ પ્રમાણે દરેક બાળકે આટલા સુધી સ્વાધ્યાય પોથીમાં પૂરું કરી દેવું.